નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણથી અમારા સંવાદદાતા જગદીશ સોલંકી સાથે. પાટણના રામનગર વિસ્તારના સર્વ સમાજ એકતા રામનગર એકતા સમિતિ દ્વારા આશરે 100 કે 100ની આજુબાજુની સંખ્યામાં રામનગરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે સંદો, રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા જેવા પ્રશ્નોને લઈ છેલ્લા ઘણા લાંબા સમયથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાઓનું કોઈ નિવારણ ન થવાના કારણે સર્વ સમિતિ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ અને રજૂઆત કરવા સાથે રામનગરથી કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્વક પદયાત્રા કરવા માટે પરમિશન લેવા તેમજ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા જગદીશ સોલંકી સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે રામનગર સમગ્ર એકતા રામનગર સમગ્ર સમાજ એકતા સમિતિ દ્વારા પાટણ કલેક્ટરશ્રીને રામનગરના 11 વોર્ડના સ્થાનિક પ્રશ્નોને લઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી અને અમારે મુખ્ય પ્રશ્ન અમને રામનગરના વિસ્તારના લોકોને સનદો મળે અને ગરીબમાં ગરીબ છેવાડાના વ્યક્તિને જે જગ્યા પર રહેતો હોય એને સનદ મળે અને દરેકને પાકા મકાનો માટેને એ તૈયારીઓ કરી શકે, લોનો મળે એવી રાહ માટે થઈને આજે સરહદોની માગણી કરી અને અમારા જે પ્રાથમિક પ્રાણ પ્રશ્નો છે એના નિવારણ માટે પણ મેં માગણી કરી કે તાત્કાલિક ધોરણે અમને બધાને જે રોડ રસ્તાઓ જે વર્ષોથી તોડી નાખ્યા છે ગટરો બનાવવાના કારણેથી એ બધું અમને તાત્કાલિક ધોરણે કરી આપે અને ગટરોના જોડાણ 2 વર્ષથી ગટરો બની છે તો એ ગટરોના જોડાણો અમને કમ્પ્લીટ કરી આપી અને એનું પણ અમને ગટરનો લાભ આપે. બીજું અમે રામનગરની શહેરીકરણનો લાભ મળે એવી અમે પણ માગણી કરી કે રામનગરને વિસ્તારને શહેરીકરણ જેવું દેખાય, જે ગ્રામ્ય વિસ્તારમાંથી અમને નગરમાં સમાવેશ કર્યા છે તો નગરપાલિકાનો અમને જે બધા લાભો છે એ લાભો અમને મળે એવી અમે પાટણ કલેક્ટરશ્રીને આજે સમગ્ર સમાજ એકતા સમિતિ દ્વારા રામનગરના સ્થાનિક લોકોએ રજૂઆત કરી કલેક્ટર સાહેબને આજે છે ને તો અમે આવેદનપત્ર આપીને જે અમારા પ્રાથમિક પ્રાણ પ્રશ્નો હતા એ બાબતે રજૂઆત કરી છે. એમાં મુખ્ય પ્રશ્ન અમારો સનદોનો હતો. બરાબર, બીજું કોઈ બીજા અમારા પ્રાથમિક પ્રશ્નો છે રોડ રસ્તા ગટરો એને લઈને.